રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તાજેતરમાં દિલ્હી પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જનરલ બિપિન રાવતને મશાલ રેલી કાઢી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ ઉપલેટાની તમામ સેવાકીય સંસ્થાઓ દ્વારા તાજેતરમાં દિલ્હી પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલ સીડીએસ જનરલ બિપિન રાવત તેમજ તેમના સાથી સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે ઉપલેટા નગરપાલિકા ઉપલેટાની તમામ સેવાકીય સંસ્થાઓ તેમજ તમામ વેપારી રાજકીય આગેવાનો તેમજ શહેરના નગરજનો દ્વારા ઉપલેટા બસ સ્ટેશન ચોકથી લઈને બાપુના બાવલા ચોક સુધી મશાલ રેલી કાઢી શહીદ થયેલા જનરલ બિપિન રાવત અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપલેટાની જનતાએ બહોળી સંખ્યામાં ભાગ લીધો અને સૌ નગરજનોએ સાથે મળીને ભારત દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વીર ગોવિંદભાઈ શું ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, આજરોજ ઉપલેટા નગરપાલિકા અને દરેક ઉપલેટા ગામની સેવાભાવી સંસ્થાઓ દરેક સંસ્થાઓ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો બિપિન રાવત સીજીએસ અને તેમની ટીમ જે આ દુર્ઘટના બની છે તેને શ્રદ્ધાંજલિ દેવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો. બાબુના બાબલા ચોકમાં બસ સ્ટેન્ડ ચોકથી બાબુના બાબલા ચોકથી મશાલ રેલી રાખેલી હતી અને સમગ્ર ગામના નગરજનોએ આજે શ્રદ્ધાંજલિમાં ભાગ લઈ અને બિપિન રાવત અને તેમની ટીમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.